નમસ્કાર દર્શન, કેમ જોજામાં હું છું આપનો દસ કમલેશ્વરી મોરબીથી. આજે છું મારી ફેમિલી સાથે. દાદી આપણે બાબા આવ્યા છે ને, ક્યાં આવ્યા બાબા? જીજે કરવા, જીજે કરવા ક્યાં આવ્યા? આપણે માટેલ, માટેલ આવ્યા છે. અને માટેલ આવ્યા છે તો ચાલો જો તમને માટેલના દર્શન કરાવું. અને જો અહીંકડી અમે ગાડી રાખી દીધી, અને ગાડી રાખવાની પણ સુવિધા હોય છે. અમારે ખાલી અહીંયા શ્રીફળ ને એવું બધું લેવું જોઈએ, જેથી કરીને તમે વસ્તુ પણ તમારે સચવાઈ જાય. આવો તમને આજે માટેલ બતાવું. માટેલનો ધરો છે કે જ્યારે ક્યારે કોઈ દિવસ ખાલી નથી થતો. આવો આજે તમને માતાજીના દર્શન કરાવું. અને તમે જોઈ લ્યો બજાર આખી. આ બજાર છે, આ બધી બજારો છે. અને હું બજારમાં પણ બધી વસ્તુ ખરીદી કરવાની પણ મજા આવશે. કાદી છોકરા માટે રમકડા, તું રમકડા લઈશ ને? હા, પેલા જે જે કરવા જવાનું કાદી, પેલા જે જે કરવા જશો. આપણે ચાલો ઉપર જોઈ લ્યો ખોડિયાર માટેનું. હા, અહીંયા આખું બજાર હોય છે. અને અમે શ્રીફળ ને બધું અમે લઈ લીધું છે. ચાલો બજાર છે. આજે તમને બધી વસ્તુ પણ જડી જાય, જો નાના છોકરાઓ જે લઈને બધા માટે. આવો કદી ચીચી લેવાનું રમકડા, પછી પેંડા. કેવો ચંપલ કાઢી નાખવાના. મિત્રો, તમે જે જોઈ રહ્યા છો, આજે આપણે અંદર દર્શન કરવા જઈશું. અને અહીંયા ઓફિસ પણ છે. હા, તમે જે જોઈ રહ્યા છો ઓફિસ. હાલે બેટા, એમ કરા બસ. હા, આવો. અચ્છા, આ વરુખડી. હા, તમે જે જોઈ રહ્યા છો માતાજીનું મંદિર. અને અહીંયા તમને દર્શન કરાવી દઉં. ના વરો છો, ખોડિયામાનું મંદિર આવતા દર્શન પણ કરી શકો. અને અત્યારે તો બહુ સરસ મજાનું મંદિર બની ગયું છે. અને આ તમે જે જોઈ રહ્યા છો, અને પાછળ શ્રીફળ વધારવાનું અને મંદિરના દર્શન કરવાના માતાજીને. આજે મારી ઢીંગલી પણ આવી છે હેત્રી. બોલો તો હેત્રીબેન, શું બોલશો આજે? શું બોલશો આજે? આજે આપણે ક્યાં આવ્યા છીએ? માતાજીના દર્શન કરવા. માતાજીના દર્શન કરવા માટે આપણે ક્યાં આગળ આવ્યા છે? માટેલ, માટેલ ખોડિયાર મારા મંદિર આવ્યા છે. આ છે ખોડિયાર માનું મંદિર. સરસ મજાનું મંદિર છે. અને દેવસ્થાનની અંદર તમારા દર્શન પણ કરી શકો છો. અને આજે તમારા દર્શન જો શાંતિથી વ્યવસ્થિત કરવા હોય ને, તો તમે આડા દિવસે પણ શાંતિથી દર્શન કરી શકો છો. મિત્રો, આપણે ભોજનાલય જઈ રહ્યા છે. અને આ જગ્યાએ તમે આવો તો પ્રસાદી તો તમારે અવશ્ય લેવી જ જોઈએ. અહીંયા બધાએ દાતાશ્રીના નામ છે. અને સરસ મજાનું જ આયોજન. અહીંયા ગામ છે, આખું ગામ માટેલ ધરે.
પહોંચી ગયા છે ભોજનાલયમાં. અને તમે અહીંયા આવશો ને તો ખાસ સરસ મજાની વ્યવસ્થા હોય છે. જ્યારે કોઈ તહેવાર હોય અથવા રવિવાર હોય તો બહુ વધુમાં વધુ ગર્દી હોય. અને આ તમે જે જોઈ રહ્યા છો ને આ શ્રી ખોડિયા જે સાતે બેનર, આ સાતે બેનડી, અને એ બધા અહીંયા ફોટા પડાવતા હોય છે માતાજી સાથે, અને ખૂબ આનંદ આવતો હોય છે. મિત્રો જોઈ લ્યો, ખાલી એક મગર ઉપર બેઠા હોય, આવડ જોગળ ધોગળ બોલભાઈ, ઘણા બધા નામ છે પણ મને પણ યાદ નથી ઘણા. સાત બહેનોના નામ જેને જેને યાદ હોય ચોક્કસ મને કોમેન્ટ કરે. અને એ સેલ્ફી લેવાનું તો ચૂકતા જ નથી, કારણ કે માતાજી સાથે સેલ્ફી લેવાની કંઈક નહીં આનંદ જ અલગ હોય. ના ખોડી યાર માતાજી વચરાજ મિત્ર મંડળ. અને એ તપેલા થ્રુ આખ્યું એ પ્રસાદનો ફોટો બગાડ કરવો નહીં. આ કોઈ રસોડું અને અહીંયા સેવા આપતા હોય છે, જોઈ લ્યો ખાલી. અને અહીંયા પ્રસાદીની બધી કી તૈયારી થતી હોય છે, જે પણ બધી માતાજીની પ્રસાદી અહીંયા જ બનાવવામાં આવતી હોય છે. જુઓ ખાલી એ ભાત માંડીને બધી જ વસ્તુ અહીંયા તૈયાર થતી હોય છે. અને માતાજીનો થાળ તૈયાર થતો હોય છે અને પછી જ બધાને પીરસવામાં આવતું હોય છે. અને સરસ મજાનો વિડીયો આપણે, કારણ કે રાજભાઈ છે નહીં આજે ફેમિલી સાથે આવ્યા હતા, એટલે રાજભાઈ હોય તો જ વિડીયો જમાવવાનો બને. રાજભાઈની પણ આપણે ગમી મહેસૂસ તો થતી જ હોય છે. અને અહીંયા સ્વેચ્છાએ તમારે ડીશ ધોવાની અને આવી રીતના લઈ લેવાની. અહીંયા ડીશોનું સ્વયં બધું, કારણ કે માતાજીનું હોય છે, કંઈ આપણે કોઈ જગ્યાએ હોતા નથી એટલે પોતાની જાતે જ બધું લેવાનું. ચલો યતિબેન આજે પ્રસાદી લઈશું માતાજીની. શું કેવું છે પ્રસાદી લેવાની મજા આવે ને યતિબેન? માતાજીની પ્રસાદી કેવી લાગે? સારી લાગે, સારી લાગે. ચલો પ્રસાદીમાં શું શું હોય છે તમને કહી દઉં. આ શું છે આપણે અત્યારે? ઓલા લાપસી છે ને, આજે આપણે લેટ પડ્યા છે. ચાલો તમે જે જોઈ રહ્યા છો સરસ મજાની કેવું લાગે મમ્મી તને કેવું લાગે છે કે એવું છે? સાચી વાત છે. દિયુબેન દિયુ આમ કહો તો તમે મિત્રો જોઈ રહ્યા છો ભાત લાપસી અને દાળ, દાળ ને ભાત હેતવી હોય ને તમને મજા આવશે ને તો. ચલો આમ ટેસ્ટ કરતા બોલો. ચલો આવતા રહ્યો, આવો નજીક આવો તમે. આજે તમને બતાવી દઉં પહેલાં જે આ લાપસી, અહીંયા જે લાપસી બનતી હોય ને એ પણ બહુ મસ્ત હોય. અને આપણે તો આજે ગુલાબનું પાન પણ આવ્યું. મગનું શાક છે, હું દાળ ભાત સમજતો પણ મગનું શાક છે. તમે ખરેખર માતાજીની પ્રસાદી તમે જાઓ ને કોઈ પણ ધાર્મિક સ્થળે, નથી ડુંગળી નથી લસણ કે કોઈ જાતના મરી મસાલા પણ બહુ વધારે ના નાખવામાં આવતા હોય, પણ તો એની જે મીઠાશ આવે સાહેબ એ તો કંઈ આપણે એની તુલના જ ના કરી. વાહ સુપર, માતાજીને રિવ્યુ તો આપણે આપી જ નાખીએ, કારણ કે આ તો આપણી ઓકાત બહારની વાત છે. માટનમાં આવો ને તો તમારે અવશ્ય પ્રસાદી તો લેવી જોઈએ. એનું કારણ છે કે આ પ્રસાદી તમારા શરીરમાં જશે ને તો ઘણી બધી જે નેગેટિવ એનર્જી બધી વહી જશે, અને જે પોઝિટિવ વિચાર
અને માતાજીના પ્રસાદથી તમારું મન આખું શુદ્ધ થઈ જાય છે, એટલે તમારે અવશ્ય લેવી જ જોઈએ પ્રસાદી. અને મને તો ખૂબ મજા આવી. જો તમને વિડીયો ગમે તો કોઈ પણ ફરવા જતા હોય એને વિડીયો જરૂરથી શેર કરજો. અને ત્યાં લાગી જય ખોડિયાર, જય માતાજી, જય મોગલ એન્ડ જય હિન્દ. બાય બાય. અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં, અને નોટિફિકેશન પણ બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમને નોટિફિકેશન પહેલાં મળે અને વિડીયો પણ પહેલાં તમને પહોંચી જાય. ત્યાં લાગે જય માતાજી, જય મોગલ એન્ડ જય હિન્દ. બાય બાય. જય ખોડિયાર માતાજી. બાય બાય.